નમસ્કાર, સુપર સિક્સ માં સ્વાગત. હું છું શિવાની. આજે પણ વાત કરીશું એવા છ મુદ્દાઓની કે જે મહત્વપૂર્ણ છે. વાત કરીશું વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત થી લઈને રાજ્યમાં જંગલી પ્રાણીઓના વધતા ડરની. વાત કરીશું એક એવા વિકૃત વ્યક્તિની જે જ્યુસમાં યુરિન મિક્સ કરી ગ્રાહકોને આપતો હતો. સૌપ્રથમ નજર કરીએ દિવસભરના છ મુદ્દાઓ પર. આજનો પહેલો મુદ્દો, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદી સોમવારે ગાંધીનગરમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સમિટમાં હાજરી આપવાના છે, તો અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાનો પણ પ્રારંભ કરાવશે. બીજા મુદ્દામાં વાત કરીશું જંગલી પ્રાણીઓના વધતા ડરની. અમરેલી હોય કે ગીર ગઢડા, સુરતનું માંગરોળ હોય કે વલસાડનું રોલા, દીપડાની દહેશત લોકોમાં સતત વધી રહી છે. આજે તેની પણ કરીશું ચિંતા. ત્રીજા મુદ્દામાં વાત કરીશું એક એવા શખ્સની જે ગાઝિયાબાદમાં જ્યુસ સ્ટોલ ચલાવે છે, પરંતુ તે જે રીતે જ્યુસમાં યુરિન મિક્સ કરી લોકોને આપતો હતો તે જોઈને લોકો દંગ રહી ગયા અને પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી. ચોથા મુદ્દામાં વાત કરીશું રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ સુધી વરસાદી તારાજીની. ક્યાંક પૂરના પાણી ખેતરમાંથી ઓસરી નથી રહ્યા, તો ક્યાંક પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ બાબતે પણ વાત કરીશું. પાંચમા મુદ્દામાં વાત કરીશું બિહારના ગયાની, જ્યાં રેલવે એન્જિન ખેતરમાં ચાલ્યું. છે ને અચરજની વાત, પરંતુ આ સત્ય છે. ગયા કિઉલ રેલવે લાઇન પર આ ઘટના બની છે. અને અંતમાં વાત કરીશું એક એવા વિરાટ વ્યક્તિત્વની જેમની હાઇટ 1.5 ફૂટ છે, પરંતુ તેમના જુસ્સાને સલામ કરવી પડે. સુરેશભાઈ વામન ગાંધીનગરના રસ્તા પર પોતાની સ્પેશિયલ કાર લઈને નીકળે તો લોકો લેવા લાગે છે સેલ્ફી. એ વ્યક્તિત્વને પણ તમને મળાવીશું.